एक મહત્વના સમાચાર નારણપુરાના એક કોમ્પ્લેક્સમાં આગની ઘટના કોમ્પ્લેક્સમાં નીચે દુકાનો અને ઉપર મકાન હોવાથી મકાનમાં પણ લાગી હતી આગ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ તુરંત હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે મકાનમાં ફસાયેલા 8 લોકોને સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે આ દ્રશ્યો એ સમયના જેમાં આગની ભીષણતા દેખાઈ રહી છે નારણપુરાના એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના જેમાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ આગની ઘટનાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ફાયર બ્રિગેડે તુરંત આગ પર કાબુ મેળવ્યો હતો અને મકાનમાં ફસાયેલા 8 લોકોને સહી સલામત બચાવવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા હાલ તો આ દ્રશ્યો નારણપુરા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સના કે જ્યાં આગની ઘટના સામે આવી બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ એક તરફ આગ લાગી ત્યારના દ્રશ્યો છે તો બીજી તરફ આગ બુઝાયા બાદના દ્રશ્યો છે આગ પર તુરંત કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આ બે દ્રશ્યો સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી નારણપુરા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સની આ ઘટના છે કે જ્યાં આગ લાગી હતી અને અહીંયા મકાનમાં ફસાયેલા 8 લોકોને રેસ્ક્યુ પણ કરાયા હતા સરદાર પટેલના બાવલા પાસે નાથાલાલ કોલોની છે નીચે 3 અલગ અલગ શોપ્સ છે ગ્રોસરીની છે બેકરી પ્રોડક્ટ છે અને એક આપણે ફરસાણની દુકાન છે અને ઉપર એમનું રેસિડન્સ છે એ નીચે દુકાનમાંથી આગની શરૂઆત થઈ હોય એવી અત્યારે પ્રાથમિક માહિતી છે આગનું ચોક્કસ કારણ નથી ખબર એ મકાનમાં રહેવાવાળા કુલ 8 લોકો અંદર ફસાયેલા હતા એક બે ચાર ત્યાં લેડીઝ હતા અને 4 જેન્ટ્સ હતા બધાને સહી સલામત ફાયર સર્વિસના સ્ટાફે સહી સલામત ઉતારેલા છે તો જે રીતે ફાયર ઓફિસર જણાવી રહ્યા છે કે સહી સલામત લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આગનું પ્રાથમિક કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે દુકાનમાં આગ લાગી હશે અને આ આગ પ્રસરી છે જો કે આગ પણ કાબૂમાં આવી છે અને જીવ પણ બચાવાયા છે આ કોમ્પ્લેક્સમાં હાજર 8 લોકોને રેસ્ક્યુ કરાયા